દોરાજીના એક યુવાને 6 મહિનામાં પોતાની મહેનતથી 33 કિલો જેટલું વજન ઘટાડ્યું છે. આ યુવાનના દોરડા કૂદવાના શોખના કારણે તેને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં નામ મળ્યું છે. દોરાજીમાં રહેતા અને સ્ટેશનરીનો વ્યવસાય કરતા જયદેવસિંહ ગોહિલના પુત્ર હર્ષરાજસિંહ ગોહિલનું 110 કિલો જેટલું વજન હતું. સતત 6 મહિના જેટલી મહેનત કરી તેણે 33 કિલો જેટલું વજન ઘટાડ્યું છે, જેના કારણે તેના સ્ટેમિનાની સાથે મનોબળમાં પણ વધારો થયો છે. આ યુવાનને દોરડા કૂદવાનો શોખ હોવાથી તેણે દોરડા કૂદવાની મહેનત કરી પોતાનું વજન ઘટાડ્યું છે. એટલું જ નહીં, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે અને મેડલ પણ મેળવ્યો છે. હેલો, મારું નામ હર્ષરાજસિંહ જયદેવસિંહ ગોહિલ છે, હું ધોરાજી રહું છું. 2019 દરમિયાન જ્યારે કોરોના આપણા દેશમાં ફેલાયેલો ત્યારે જનરલી બધા લોકોના વેઇટ ગેઇન થતા હતા, પણ એ સમયે મેં મારું વેઇટ લોસ કરેલું. 2019 દરમિયાન મારે 110 કેજી મારો વેઇટ હતો. ત્યારબાદ મેં 6 મહિનાની અંદર કોઈ પણ બહારની દવા વગર ફક્ત ઘરે સ્ટ્રીક ડાયટ ફોલો કરીને અને એક્સરસાઇઝથી મેં મારું 33 કેજી જેટલું વેઇટ ઓછું કરેલું. આજે મારું વેઇટ 77 કેજી છે અને એક વર્ષ જેટલો સમય થઈ ગયો છે તો પણ મેં મારું વેઇટ હજી મેન્ટેન જ રાખ્યું છે. જનરલી લોકોનું કહેવું હોય છે કે વજન એકવાર વધી જાય એ પછી વજન કોઈ દી ઘટતો નથી. હું એ વાતમાં નથી માનતો. વજન ઘટાડવો હોય તો હું તમને જે મારે કી ફેક્ટર હતા એ તમને જણાવી શકું કે કન્સિસ્ટન્સી. ફર્સ્ટ, કન્સિસ્ટન્ટ રહેવું એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમને સ્ટાર્ટિંગના થોડા દિવસ ખૂબ જ અઘરા પડશે, ખૂબ જ. 15 થી જે 21 દિવસનો સમયગાળો હોય એ તમારા માટે ખૂબ જ અઘરો હોય, પણ જો તમે એ સમયગાળો કાઢી લીધો અને સેલ્ફ કોન્ફિડન્સ રાખ્યું તો 110% આ બધું પોસિબલ છે. ગમે તેટલો વેઇટ ગેઇન થઈ ગયો હોય, કોઈ પણ વસ્તુ છે એ બધું પોસિબલ છે. અને વધુમાં હું જણાવવા માંગીશ કે આ 6 મહિનાની અંદર મારા 33 કેજી વેઇટ લોસ થયો, એનાથી મારા સેલ્ફ કોન્ફિડન્સ પર ઘણો ઇફેક્ટ પડેલી, મારો સેલ્ફ કોન્ફિડન્સ ઘણો ઇન્ક્રીઝ થયેલો. એ વસ્તુ મને એક સ્પેશિયલ જગ્યાએ ખૂબ જ કામ આવેલી. મારો એક મેઇન સ્કિલ તરીકે હું કહી શકું કે રોપ સ્કીપિંગમાં મને ઘણો ઇન્ટરેસ્ટ છે. તો મેં મારું નામ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ માટે નોંધાવ્યું કે હું 27 મિનિટ સુધી નોન સ્ટોપ રોપ સ્કીપિંગ કાઉન્ટ કરી શકું છું. તો મેં 27 મિનિટમાં 3200 નોન સ્ટોપ રોપ સ્કીપિંગ કાઉન્ટ કર્યા અને મારું નામ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડમાં મારું નામ નોંધાવ્યું. આ પણ મારી માટે એક ચેલેન્જિંગ વસ્તુ કહી શકાય, કારણ કે એક સમય હતો જ્યારે હું ફક્ત 3 મિનિટ જ નોન સ્ટોપ રોપ સ્કીપિંગ કરતો હતો. ત્યારે દિવસ અને રોજ દિવસ પ્રતિ દિવસ હું રોજ 3 મિનિટમાંથી 6 મિનિટ, 6 મિનિટમાંથી 10 મિનિટ એમ મારો સ્ટેમિના વધારતો ગયો અને આજે 27 મિનિટ જેટલા નોન સ્ટોપ રોપ સ્કીપિંગ હું કાઉન્ટ કરી શકું છું. અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ દ્વારા મને સર્ટિફિકેટ અને મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે. હું જયદેવસિંહ ધીરુભા ગોહિલ, મારા સુપુત્ર હર્ષરાજસિંહ, કે જેમને લોકડાઉનના પહેલા લેયરમાં પોતાનું વજન 110 કિલો હતું, તે 6 મહિનાની પ્રેક્ટિસ અને કસરત તથા ઘરે જે ખોરાક લઈએ છીએ આપણે જનરલ રોજિંદો, તેની અંદર પરેજી પાડી અને તેમને તેમનું 33 કિલો વજન ઘટાડ્યું અને હાલ તેનું વજન 77 કિલો છે. અને આ જો શક્ય હોય તો તેનો અડગ મનથી જે એણે કાર્ય કર્યું અને એક નક્કી કરી લીધું કે ભાઈ ના, મારે મારો શરીર લોસ કરવો છે, અને એ પણ વેઇટ લોસ ત્યારે જ થઈ શકે કે જે એક પંક્તિ યાદ આવે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. તો એ પ્રમાણે એને જે નક્કી કર્યું અને એ નક્કી કરી અને એ પ્રમાણે એમણે 6 મહિનાના સમયગાળામાં જે એની એક સ્ટેમિના વધી, એ જ રીતે એનું મનોબળ પણ વધ્યું અને મનોબળ વધતા તેને દોરડા કૂદવાનું સ્ટાર્ટ કરે.